बनासकांठाना लाखणी तालुकाना कुवाणा गामना खेडूतोए पाणीना स्तरो ऊंडा गया बाबते माननीय श्री मुख्यमंत्री नितिनभाई पटेल ने पत्र लखी रजूआत करी। बनासकांठाना लाखणी तालुकाना कुवाणा गामना खेडूतो अने युवा मित्रों भेगा थई पाणीना स्तरो खूबज ऊंडा थया छे अने आवा कोरोनाना कपरा समये जे खेडूत मित्रोए 5 वर्ष पहला जे बोरो बनावेल छे ते फेल थया छे, जे 500 फूटे पाणी आवतु हतु अने अत्यारे जे नवा बोरो बनावामां आवे ए 1000 फूटे पाणी आवे छे अने बोरनो खर्च 6-7 लाख रुपयानो आवे छे अने ए पाणी पण गरम आवे छे अने सुजलाम सुफलाम चांगा केनालो पण पाणीनी घणी रजूआतो करવામાં આવી પણ હજુ સુધી કઈ નિર્ણય આવ્યો નથી તો આ બાબતે ગામના ખેડૂત મિત્રો અને યુવાન ભાઈઓ ભેગા થઈ માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર નાથાભાઈ પ્રજાપતિ બનાસકાંઠા। જય જવાન જય કિસાન જળ જીવન। આજે અમારા બનાસકાંઠા જિલ્લાના જે લાખણી તાલુકાના કુવાણા ગામની અંદર ખેડૂત મિત્રો અને યુવાન મિત્રો સાથે મળીને મુખ્યમંત્રીશ્રીને આપણા જે વિસ્તારની અંદર પાણીના તળો બહુ ઊંડા જઈ રહ્યા છે, તો આવા એક કપરા સમયની અંદર જે એક બાજુ કોરોના મહામારી ચાલી રહી હતી અને બીજી તરફ જે 5 વર્ષ પહેલાં જે ખેડૂતોએ લોન લઈ અને 500-600 ફૂટના જે બોર બનાવ્યા હતા તે બોરો હાલ ફેલ થઈ ગયેલ છે અને હાલ જે નવેસરમાં 1000 ફૂટ આસપાસના જે બોર બનાવે છે તો એની અંદર પણ ગરમ પાણી આવતું હોય છે અને આ જે બોર બનાવવાનો ખર્ચો લગભગ 7-8 લાખ રૂપિયા અંદાજિત થતો હોય છે, તો અમારા ખેડૂતોની ઉપર પડતાના ઉપર એક પાટું જેવું આ એક હાલ ચાલી રહ્યું છે। તો આ સમયની અંદર જે અમારા સ્થાયી પ્રતિનિધિઓ જે હતા એમને પણ અમે ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં પણ અમારી રજૂઆતને કોઈ મુખ્યમંત્રીશ્રીને આ એક પોસ્ટકાર્ડ દ્વારા અમે સૌ આજે સાહેબજીને જણાવીએ છીએ કે અમને ત્વરિત જે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે લાખણી વિસ્તારની અંદર જે કેનાલ છે એ કેનાલને 24 કલાક જે ચોગા પમ્પિંગ સ્ટેશનથી દ્વારા પાણી આપવામાં આવે અને એ પાણીની અમને જે માઇનોર કેનાલ બનાવી અને અમારા વિસ્તારની અંદર પિયત આપવામાં આવે અને જે અમારા વિસ્તારના જે તળાવો છે એ સતત 24 કલાક સુધી અને 365 દિવસ જો ભરેલા રાખે તો અમારા વિસ્તારની અંદર આ પ્રશ્ન સોલ્યુશન થાય એમ છે। તો આ એક મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી અને જે સરકારની અંદર બેસતા તમામ અધિકારીઓશ્રીને અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અમારા વિસ્તારનો જે આ જે પ્રશ્ન છે તો આ પ્રશ્નને ગંભીરતાથી નોટ લઈ અને અમને એક યોગ્ય નિર્ણય અને ન્યાય આપે, બસ એ જ।